नमस्कार, एसलाइव वेब चैनल न्यूज बुलेटिन में आपनो स्वागत छे। जोईए आजना मुख्य समाचार। लघुमती अनामत मामले केंद्र ने सुप्रीम नो झटको, आंध्र हाईकोर्ट ना निर्णय पर रोक नो इनकार। रथयात्रा माटे भगवान जगन्नाथ ना वाघानी तैयारी पूर्ण तनारी। पाकिस्तानी गजल सम्राट मेहंदी हसन ने फानी दुनिया ने अलविदा। ओखा ने अत्याधुनिक एच 187 जहाज अर्पण, गुजरात ना दरियाई विस्तार में करते पेट्रोलिंग। बोटाद में महागुजरात जनता पार्टी द्वारा योजना बक्षीपंच सम्मेलन, मोदी सरकार ऊपर आकरा प्रहारों। હવે અમદાવાદના વિદ્યાર્થીઓ ભણશે ક્લાસપેડથી। સાણંદમાંથી એટીએમ મશીનની તસ્કરી, રૂપિયા 7.50 લાખ મતા ગઈ। લઘુમતી અનામત મામલે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં લઘુમતીઓને 4.5% ઉપકોટાનો પ્રસ્તાવ રદ કરી દીધો છે। કોર્ટે સરકારને પૂછ્યું છે કે આરક્ષણનો આધાર કયો છે અને ધાર્મિક આધાર ઉપર આરક્ષણ કેવી રીતે લાગુ કરાય। સુપ્રીમ કોર્ટે લઘુમતીઓને આરક્ષણ ઉપર આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય ઉપર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે ઓબીસી કોટા હેઠળ લઘુમતીઓ માટે 4.5% આરક્ષણ સંબંધી આદેશને ફગાવી દીધો છે, જેનું વિરુદ્ધ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી। આ નિર્ણયને કારણે આઈઆઈટીમાં પસંદ કરાયેલા 325 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે। આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 22 ડિસેમ્બર 2011 રોજ 4.5% લઘુમતી અનામતને 28 મેના રોજ પોતાના આદેશમાં રદ કર્યું હતું। હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું, અનામતમાં આરક્ષણ નિર્ધારિત માટે સત્તાવાર જાહેરાત કરવી પડશે, કારણ કે આ મામલો અન્ય સંવૈધાનિક આધાર ઉપર નહીં પરંતુ ધાર્મિક આધાર ઉપર હતો। 21મી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। હાલ ભગવાન પોતાના મોસા સરસપુરમાં બિરાજમાન છે અને નિજ મંદિરે અમાસના દિવસે પાછા ફરશે। હાલ સરસપુર અને જગન્નાથ મંદિરમાં ભક્તજનો રથયાત્રાની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે, તો બીજી તરફ રથયાત્રાના દિવસે ભગવાનને પહેરાવવામાં આવતા વાઘાની તૈયારીઓ પણ ચાલી રહી છે। શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલી મોઢવાડાની પોળમાં રહેતા રાજુભાઈ વાઘવાળા આ વખતે ભગવાન જગન્નાથને પહેરાવવામાં આવનાર વાઘા તૈયાર કરી રહ્યા છે। રાજુભાઈએ પોપટી રંગના નેટવાળા વાઘા તૈયાર કર્યા છે, જેમાં રાણી કલરની ઝૂલ મૂકવામાં આવી છે અને જરી તથા સ્ટોન પણ લગાવવામાં આવ્યા છે। આ સેટ તૈયાર કરતા 15 થી 20 દિવસ લાગે છે। રાજુભાઈ છેલ્લા 11 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે અને સાથે તેમનો પરિવાર પણ 15 દિવસથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં મહેનત કરી રહ્યો છે। પાકિસ્તાનના ગઝલ સમ્રાટ મહેંદી હસને આજે ફાની દુનિયાને અલવિદા કરી દેતા લાખો ગઝલ ચાહકો શોકમગ્ન બન્યા છે। મહેંદી હસનની તબિયત વધુ લથડતા ગઈકાલે તેમને કરાચીની લિયાકત નેશનલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। મહેંદી હસન છેલ્લા 12 વર્ષથી બીમારીમાં સપડાયા હતા અને આખરે આજે તેમણે કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો। તેઓ ફેફસા અને કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા। 84 વર્ષીય ગઝલ સમ્રાટને ભારતે પણ આર્થિક મદદ કરવાની ઓફર કરી હતી। મહેંદી હસનને પોતાના જાદુઈ સ્વરથી માત્ર પાકિસ્તાન જ નહીં પણ વિશ્વભરના ચાહકોને ગઝલ પ્રેમી બનાવ્યા હતા અને આજે આ ગઝલ સમ્રાટે હંમેશને માટે આંખો મીચી દીધી। પરંતુ ગઝલ સ્વરૂપે મહેંદી હસન તેમના ચાહકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આરમ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં અત્યાધુનિક જહાજ H-187ને ભારતીય કોસ્ટગાર્ડના વાઇસ એડમિરલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજાઈ હતી। H-184, H-185 અને H-187ના સમાવેશથી ઓખા કોસ્ટગાર્ડની તાકાત બમણી થઈ ગઈ છે। સરકાર દ્વારા નિર્માણ પામેલા H-187 જહાજની ખાસિયત એ છે કે તેમાં 13 વ્યક્તિઓ બેસી શકે તેવી સુવિધા છે। લેટેસ્ટ કોમ્યુનિકેશન સિસ્ટમ,
દરિયામાં ઓછા તથા વધુ પાણીમાં સ્પીડથી દોડી શકે તેમજ જમીન ઉપર ચાલવાની ક્ષમતા પણ ધરાવે છે। H-187 સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ધરાવતું જહાજ છે। H-187 જહાજ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે। ઓખા કોસ્ટગાર્ડને જહાજ અર્પણ કરવામાં આવ્યું તે પ્રસંગે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લાના મોટા શહેરમાં યોજાયેલા બક્ષીપંચ સંમેલનમાં 4000 જેટલી જનમેદની ઉમટી પડી। સંમેલનમાં પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી કાશીરામ રાણાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું। નરેન્દ્ર મોદીએ બક્ષીપંચ સાથે છેતરપિંડી કરી છે। બોટાદના બક્ષીપંચ મહાસંમેલનમાં કેશુભાઈ પટેલના શાસનની ભારોભાર પ્રશંસા કરાઈ। પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, મહા ગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડપિયા, ભાજપના ધારાસભ્ય કનુભાઈ કરસડિયાએ જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં શિક્ષણનું વેપારીકરણ થતા ગરીબ ખેડૂત કે સામાન્ય માણસના દીકરા દીકરીઓ ડોક્ટર કે એન્જિનિયર બની શકતા નથી। સરકાર ગરીબોના ઘર લૂંટી ઉદ્યોગપતિઓના ઘર ભરી રહી છે। ગરીબો માટેની યોજનાઓ માત્ર બેનર અને ભીંતપત્રોમાં કેદ થઈ ગઈ છે। છેલ્લા 10 વર્ષમાં બક્ષીપંચનું સતત શોષણ કરાયું છે અને હવે શોષણ કરનારાઓને જવાબ આપવાનો સમય પાકી ગયો છે। હવે અમદાવાદના વિદ્યાર્થીઓ બુક્સો નહીં પણ ક્લાસપેડનો ઉપયોગ કરશે। ક્લાસ ટીચર લર્નિંગ સિસ્ટમ દ્વારા અમદાવાદમાં પહેલીવાર જેજી સ્કૂલમાં ક્લાસપેડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ભારતમાં અત્યારે કુલ 35 કરતા વધારે સ્કૂલોમાં 10000 જેટલા સ્ટુડન્ટ્સ ક્લાસપેડનો ઉપયોગ કરી રહ્યા છે, જેના ફાયદા એ છે કે કોઈપણ સ્ટુડન્ટ પોતાનું એસાઇનમેન્ટ અપલોડ કરી શકે છે। So it's not just a tablet. So everyone thinks that that's a common perception right now, that a tablet is just a tablet. It's not like that. A tablet you can't just give to a child and expect him to become very useful for the child, simply because there has to be an educational layer for that child. ClassPad is not just a tablet, and that's why we are looking to differentiate it, and that's why we differentiate it with a different name. ClassPad is a learning environment for a child on a tablet. The tablet is incidental. The tablet is not the crux of it, it's the content, it's the teacher that is the crux of it. The tablet is just a delivery medium to ensure that the student gets that content. इस टैबलेट्स इतने सारे हैं मार्केट में कि कोई भी एक नई चीज़ बात करने से पहले आपको पेरेंट्स को एक्सप्लेन करना है क्लियरली कि दिस इज़ नॉट अ टैबलेट जो मार्केट में है नॉर्मली। ये एक ऐसा टैबलेट है जो हम क्लासरूम में से बाहर उसको कैरी करते हैं, बट इट कैरीज ऑल द कंटेंट जो हमने क्लास में किया है। जैसे मैंने आपको बताया, कंटेंट जो भी क्लास में हुआ वो डाउनलोड हो सकता है इसमें। सो इट इज़ मोर लाइक अ बुक विच हैज़ बीन कंसाइज्ड इन अ फॉर्म ऑफ अ टैबलेट। देखिए, हर चीज़ जब लॉन्च होती है, अगर आप उसका ओरिएंटेशन बराबर करेंगे तो वो उसी डायरेक्शन में मूव करती है। इट ऑल डिपेंड्स अपॉन आपने कैसा ओरिएंटेशन किया है। अगर आप प्रॉपरली उनको गाइड करेंगे, उनको गाइडेंस देंगे, इट विल मूव ऑन दिस डायरेक्शन। ज़रूरत ये है कि उनको सही चीज़ बताना है, एंड दैट्स हाउ इट मूव्स ऑन। આ ઉપરાંત પેરેન્ટ્સ પણ પોતાના સંતાનોનું દિવસભરનું કામ જોઈ શકે છે। આ સિસ્ટમ માટે દરેક સ્કૂલમાં એક સર્વર રાખવામાં આવશે અને વાઈફાઈ કનેક્ટિવિટીથી તેનું ટેબલેટ કનેક્ટ રહેશે। આ સિસ્ટમથી સ્ટુડન્ટને કોઈ પણ વજનદાર બેગ સ્કૂલે લઈ જવાની રહેશે નહીં। સાણંદમાંથી તસ્કરો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રૂપિયા 4 લાખથી વધુ રકમ ભરેલું એટીએમ ઉપાડી નાસી છૂટતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસને એટીએમ સેન્ટરની બહારથી 6-7 શખ્સોની ફૂટપ્રિન્ટ સિવાય અન્ય કોઈ પુરાવા હાથ લાગ્યા નથી। 4-1 મહિના અગાઉ સાણંદના ઘોડાગાડી સ્ટેશન વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં SBIનું એટીએમ સેન્ટર બનાવવામાં આવ્યું હતું। આખે આખું એટીએમ મશીન તસ્કર ઉઠાવી જવાની જાણ સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા। સાણંદ પોલીસ સ્ટેશન કે હદ મેં ઘોડાગાડી કરકે એરિયા હૈ ઉસકે બાજુમાં વો એટીએમ રખા થા। એટીએમ વો પ્રાઇવેટ કંપનીને સ્ટેટ બેંકને દિયા થા, ઉસને રખા થા। वहाँ पे दरवाज़ा था, वो खुला था। दरवाजे के अंदर जाके कोई एटीएम उठा के ले गया है। वो एटीएम में 4,87,800-5,000 की रकम थी, वो रकम साथ में थी। वो एटीएम ले बाबत में उसमें फरियाद दर्ज की है, कार्यवाही चल रही है, वो सघन तपास चल रही है, बस वही। हाँ, वो एटीएम के ऊपर वो कंपनी वालों ने कोई सिक्योरिटी गार्ड वार्ड कोई रखी नहीं थी। પરંતુ અહીં કપાયેલા વાયરો અને તૂટી ગયેલી ટાઇલ્સ સિવાય કંઈ ન મળ્યું। ફરિયાદમાં 3 લાખની કિંમતનું એટીએમ અને 4.5 લાખ રોકડ સહિત કુલ 7.5 લાખથી વધુની મતા ચોરાઈ હોવાનું જણાયું છે।
समाचारों की खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।